હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન નદરોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, કે જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિને લગતા ઉદાહરણના દાખલાઓ જોયેલા હતા. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરનું લાસ્ટ ટોપિક, જેનું નામ છે નિયમિત વર્તુળ ગતિ. ખૂબ જ અગત્યનો ટોપિક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે. 12th સ્ટાન્ડર્ડની અંદર આના જે સૂત્ર આપણે સાબિત કરવાના છીએ, સમીકરણ જે લાસ્ટમાં મળશે એ 12મા ધોરણમાં ગમે તે ચેપ્ટરમાં વચ્ચે વચ્ચે ગમે ત્યાં આવી જશે, બરાબર. ઇવન 11મા ધોરણની અંદર પણ એનો ભરપૂર ઉપયોગ આપણે કરવાના છીએ. એટલે ખૂબ જ અગત્યનો લેક્ચર છે. બની શકે કદાચ લેક્ચર થોડોક લાંબો થઈ જશે, પણ એકદમ કોન્સન્ટ્રેશનની સાથે ધ્યાન રાખીને જોવાનો છે. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર, નિયમિત વર્તુળ ગતિ. તો નિયમિત વર્તુળ ગતિ વિશે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું છે. નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ ફટાફટ. તમને લગભગ તો યાદ જ હશે કે અચળ ઝડપથી, વ્યાખ્યા શું કહે છે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને શું કહેવાય? નિયમિત વર્તુળ ગતિ કહેવાય. નિયમિત વર્તુળ ગતિ કહે છે, બરાબર. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. હવે નિયમિત શબ્દ એટલે શું થાય? તો કે નિયમિત એટલે શું? ગતિ, વર્તુળ ગતિ છે, તમે બે રીતે બોલી શકો. તમે નિયમિત વર્તુળ ગતિ બોલો છો અથવા તમે વર્તુળ ગતિ બોલો છો. તો નિયમિત શબ્દ ક્યારે પ્રયોગમાં આવે? તો કે નિયમિત શબ્દ છે એ ઝડપને ધ્યાનમાં લઈને ઉપયોગમાં લીધેલો છે. એટલે કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય અને એની ઝડપ જો અચળ હોય, હવે ઝડપ એટલે આપણે શું સમજવાનું? દાખલા તરીકે આ કોઈ વર્તુળ માર્ગ છે, બરાબર. આ વર્તુળ માર્ગનું કેન્દ્ર છે અને આ વર્તુળની ત્રિજ્યા છે, ધારો કેપિટલ આર. અને અહીંયા કોઈ પદાર્થ છે, એ તમે જુઓ એરોને આ તરફ ડ્રો કર્યો છે, એટલે આ કેવી છે? સમઘળી વિષમઘળી, વિષમઘળી દિશા છે ને, ઊંધો કાંટો જાય છે આમ. તો આ વિષમઘળી દિશામાં કોઈ પદાર્થ છે એ વર્તુળ માર્ગે ગતિ કરે છે. હવે હું તમને એમ કહું કે અહીંયાથી શરૂ કરે છે એ બિંદુ પાસેથી, પછી અહીંયા બી બિંદુ છે, ધારો કે અહીંયા સી બિંદુ છે, અહીંયા ડી બિંદુ છે, બરાબર. હવે ઈ પાછો ફરતો ફરતો એ થી બી ગયો, બી થી સી, સી થી ડી, અને ડી થી પાછો એ આવે છે. આ એનો ગતિનો પથ થઈ ગયો. હવે આ પથ જયારે એક પૂરો કરે ને, આવું એક ચક્કર પૂરું કરે ને, ત્યારે દાખલા તરીકે હું તમને એમ કહું કે 5 સેકન્ડ નો ટાઈમ લાગે છે. કેટલો ટાઈમ લાગે છે? 5 સેકન્ડ. હવે અહીંયાથી ફરી પાછું ચક્કર શરૂ કરે અને ફરી પાછું આ જગ્યાએ આવે, એટલે બીજું ચક્કર પૂરું થાય ત્યાં સુધીમાં જો 10 સેકન્ડ નો ટાઈમ લાગ્યો, ત્રીજું ચક્કર પૂરું કરે છે ત્યારે 15 સેકન્ડ નો ટાઈમ લાગે છે, ચોથું પૂરું કરે ત્યારે 20 સેકન્ડ. એટલે એક સરખા સમયમાં જો એક સરખું અંતર કપાણું દેખાય છે ને તમને, કે એક સરખા 5 સેકન્ડમાં એક ચક્કર, 10 સેકન્ડમાં બે ચક્કર, 15 સેકન્ડમાં 3 ચક્કર, 20 સેકન્ડમાં 4 ચક્કર. હવે ચક્કર ચક્કર એટલે શું? ચક્કર નથી ચલાવવાનું આપણે. ચક્કર એટલે શું? તો કે વર્તુળનો પરિઘ. પરિઘ કેટલો થાય તમને ખબર જ હોય, કેટલો થાય? 2πr. વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. એટલે 2πr જેટલું અંતર કાપવા માટે 5 સેકન્ડ લાગે, 2×2πr જેટલું અંતર કાપવા માટે 10 સેકન્ડ, 3×15 સેકન્ડ, 4×20 સેકન્ડ. સમજાઈ ગયું તમને? તો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે, તો આની ઝડપ કેવી કહેવાય? તો કે અચળ કહેવાય, બરાબર. આની ઝડપ કેવી કહેવાય? અચળ કહેવાય. અને આ પ્રકારની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહેવામાં આવે છે. તો નિયમિત શબ્દ છે એ ઝડપને ધ્યાનમાં લઈને લીધેલો છે. પણ દાખલા તરીકે આના માટે વેગને ધ્યાનમાં લેવામાં આવે, તો વેગ માટે તમારે શું કરવું પડે? કે જે બિંદુ પાસે તમારે વેગ જોતો હોય, તો વેગની વ્યાખ્યા પ્રમાણે ગતિ માર્ગ જે દિશામાં એની ગતિ હોય એ દિશામાં આપણે સ્પર્શક દોરવાનો. દાખલા તરીકે એ બિંદુ પાસેનો વેગ મારે જોઈએ છે, ધારો કે એને આપણે વી નામ આપી દઈએ, તો એ બિંદુ પાસે મારે ગતિના માર્ગની દિશામાં, જો એ શું કહેવા માંગે છે કે તમે આમ ગતિ કરો છો ને, તો સ્પર્શકનો એરો પણ એ તરફ જ લેવાનો, એમ ઊંધો નહીં લેવાનો. સ્પર્શક આ બાજુ બને, એરો આમાંય બને, પણ એ નહીં. તમારી ગતિની દિશામાં સ્પર્શક દોરવાનો, એટલે કે એરો બેના એક જ તરફ હોવા જોઈએ. તો આ સ્પર્શક જે છે એ વેગની દિશા મને બતાવે. વેગ છે એ સદિશ રાશિ છે, ઝડપ છે એ અદિશ રાશિ છે. વેગ પાસે મૂલ્ય અને દિશા બંને હોય, ઝડપ પાસે માત્ર ને માત્ર શું હોય? તો કે મૂલ્ય. એટલે ઝડપ કેવી રહેવાની છે? તો કે અચળ રહેવાની છે. તો વ્યાખ્યા સમજાઈ ગઈ. હવે આપણે ધારો કે આને સમજવા માટે આ જ આકૃતિને આપણે ધ્યાનમાં લઈએ, તો હવે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે આગળ વધશું. તો તમને પહેલા તો કોન્સેપ્ટ સમજાઈ ગઈ, તો વ્યાખ્યા સમજાઈ ગઈ છે, ઓકે. હાલ હવે આપણે શું કરવાના છીએ? તો કે આને આપણે જવા દઈએ, કારણ કે 3 આકૃતિ આવી છે, તો એ 3 એ 3 આપણે સમજવાનો પ્રયત્ન કરશું અને તમને સમજાય જ જશે, એકદમ સિમ્પલ છે. જો હવે આપણે પ્રેક્ટિકલી કે નિયમિત વર્તુળ ગતિમાં આ તો સિમ્પલ કન્સેપ્ટ થઈ ગયો, પણ હવે આપણને ખબર પડે છે કે ભાઈ વેગ છે ને એની દિશા સતત બદલાય છે. તો આપણે પ્રવેગમાં શીખાતા એક વસ્તુ
કે પ્રવેગ ક્યારે મળે તો કે ત્રણ રીતે પ્રવેગ મળે કાં તો મૂલ્ય બદલાતું હોય તો બરાબર કાં તો વેગનું મૂલ્ય બદલાય તો પ્રવેગ મળે માત્ર વેગની જો દિશા બદલાય તો પણ પ્રવેગ મળે અને મૂલ્ય અને દિશા વેગના મૂલ્ય અને દિશા ત્રણેય બદલાય તો પણ આપણને શું મળે તો પ્રવેગ મળે તો અહીંયા તમે જુઓ નિયમિત વર્તુળ ગતિમાં જ્યારે પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે છે તો ઝડપ તો અચળ છે તો વેગનું મૂલ્ય તો બદલાતું નથી પણ દિશા તમે જુઓ દરેક બિંદુ પાસે સ્પર્શક દોરો તો સ્પર્શકની દિશા દર વખતે જુદી જુદી આવે છે તો દિશા સતત બદલાય છે એનો મતલબ એમ કે અહીંયા આગળ નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગિત ગતિ થાય છે હવે એ પ્રવેગ એટલે શું એ કેવો પ્રવેગ છે એની દિશા ક્યાં મળશે એ બધી ચર્ચા હવે આપણે કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ એના માટે ફરી પાછું આપણે કોઈ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે છે અને નિયમિત વર્તુળ ગતિ કરે છે ઉધારી લઈ અને આ મેં અત્યારે અડધું વર્તુળ દર્શાવ્યું છે અને આ માર્ગે એ વર્તુળમાં વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે ખાલી ગતિ દર્શાવવા માટે બાકી આખું આમ આખું જ છે ગતિનો પદ તો આખો જ છે હવે બે વસ્તુ આપણે નોટ ડાઉન કરીએ કે આ વર્તુળ જે છે એની ત્રિજ્યા આ વર્તુળની ત્રિજ્યા હું લઈ લઉં છું કેપિટલ આર અને આ વર્તુળમાં જે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની ઝડપ હું લખું છું એ કેટલી છે તો કે વી છે ઉપર સદિશની નિશાની નથી કરી કારણ કે ઝડપ પાસે માત્ર મૂલ્ય હોય દિશા ન હોય હવે આ દાખલા તરીકે આ વર્તુળ છે તો એનું કેન્દ્ર છે ધારો કે અહીંયા ત્યાં એનું કેન્દ્ર છે અને ઇંગ્લિશમાં સેન્ટર કહેવાય એટલે સી યાદ રાખશું હવે આ એના ગતિપથમાં બે અલગ અલગ બિંદુઓ આપણે નક્કી કરીએ ધારો કે અહીંયા આગળ એક બિંદુ આવેલું છે પી અને અહીંયા આગળ એક બિંદુ આવેલું છે પી ડેશ બરાબર પી અને પી ડેશ બિંદુ પાસે પદાર્થ પહોંચ્યો છે નિયમિત વર્તુળમાં ગતિ કરતા કરતા તો પી બિંદુ પાસે પદાર્થનું સ્થાન માર્ગ દર્શાવવું હોય તો ખાસ ધ્યાન આપજો આ જે કેન્દ્ર છે ને વર્તુળનું એને હું યામ પદ્ધતિનો ઉગમ બિંદુ લઈ લઉં છું એટલે બધા અંતરો મારે અહીંયાથી માપવાના થાય તો પી બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો મારે ઉગમ બિંદુમાંથી શું દોરવું પડે એક રેખા દોરવી પડે અને એ રેખાનો એરો છે એ ક્યાં આવે તો કે પી ઉપર આવે ને આ રેખા જે હું દોરવાનો છું એનો એરો ક્યાં આવશે તો કે પી ઉપર આવી જશે ને ચાલો તો આ રીતે ચાલો થઈ ગયું અને અહીંયા એરો તો આ સ્થાન દર્શાવે છે તો સ્થાન સદિશ ને આર વડે દર્શાવીએ સદિશ રાશિ છે એટલે ઉપર તીરની નિશાની તો પી બિંદુનું સ્થાન છે આર સદિશ પી ડેશ બિંદુનું સ્થાન દર્શાવવું છે તો અહીંયાથી તમે સ્પર્શક દોર નાખો બિંદુ અહીંયા લઈ લીધા બસ રેડી તો આ સ્પર્શક દોર નાખો સોરી સ્પર્શક ક્યાં રેખા દોરી અને સ્થાન છે આર ડેશ નામ આપી દે પી ડેશ બિંદુનું સ્થાન છે આર ડેશ સદિશ રાશિ છે રેડી આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે શું કરવાનું તો કે પી બિંદુ પાસે વેગ અને પી ડેશ બિંદુ પાસે વેગ જોઈએ છે તો વેગની વ્યાખ્યા પ્રમાણે ગતિપથ હોય એ ગતિપથમાં ગતિની દિશામાં દોરેલો સ્પર્શક એ મને શું આપે વેગ આપે તો પી બિંદુ પાસે હું ગતિની દિશા આમ છે એટલે એરો જે છે સ્પર્શક હું આ દિશામાં બનાવીશ અને આ જે છે પી બિંદુ પાસેનો વેગ ધારો કે વી છે તો આ વી મને મળી ગયો પછી એ જ રીતે પી ડેશ પાસે વેગ છે એ સ્પર્શકની દિશા આમ થશે તો આ થઈ જશે વી ડેશ ચાલો આટલું ખબર પડી ગઈ ઓકે અને બીજું કે આ જે સ્થાન સદિશો છે આર ને આર અને આર ડેશ એ બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને આપણે ધારી લઈએ ડેલ્ટા થીટા કેટલો ખૂણો બને છે ડેલ્ટા થીટા આકૃતિ સમજાઈ ગઈ તમને રેડી તો આપણે જે કર્યું છે એ જ તમારે વર્ણનમાં લખવાનું ઓકે તો પી અને પી ડેશ બિંદુઓ પાસે અનુક્રમે સ્થાન સદિશ આર અને આર ડેશ છે અને એ બિંદુઓ પાસેના વેગ અનુક્રમે વી અને વી ડેશ છે વાર્તા પૂરી થઈ ગઈ આટલું વર્ણન થઈ જઈ એકદમ ઇઝીલી હવે તમે જુઓ કે વેગની દિશા સતત બદલાય છે એટલે પ્રવેગ મળશે તો સૌથી પહેલા આપણે ચર્ચા કરવાના છે સરેરાશ પ્રવેગ વિશે સરેરાશ પ્રવેગ એટલે તમને ખબર છે વેગમાં થતો ફેરફાર ના છેદમાં શું આવે સમય આવે અથવા સમયગાળો કયો તો વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ આ પી ડેશ બિંદુ પાસેનો પ્રારંભિક વેગ આ વી પાસેનો તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી શું આવે તો કે વી ડેશ માઇનસ વી કરવું પડે તો મારે શું કરવું પડશે સદિશોની બાદબાકી સદિશોની બાદબાકી માટે ત્રિકોણનો નિયમ અથવા સહબાચનો નિયમ આપણે યુઝ કરી છે તો તમને જે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે એ આકૃતિ હું પહેલા ડ્રો કર નાખું ને પછી તમને સમજાવું તમને ટેક્સ્ટ બુકમાં આ બે સદિશોની બાદબાકી માટે જે આકૃતિ આપી છે એ કંઈક આ રીતની આકૃતિ છે બરાબર આ જે સદિશ છે એ વિદેશ છે જો આને સમાંતર જ રેખા અહીંયા બનાવીશ મેં અને લંબાઈ જો ખાસ ધ્યાન આપજો મૂલ્ય સરખું છે એટલે જેટલી આ લાંબી હોય ને એટલી જ આ લાંબી રાખવાની તમે જ્યારે ડ્રો કરતા હોય ત્યારે એક બહુ લાંબી કરી નાખો ને એક ટૂંકું કરી નાખો તો ખોટું પડે નિયમની રીતે બરાબર એટલે લંબાઈ બને ત્યાં સુધી સરખી રાખવી એકદમ માપીને નહીં કરો ચાલશે એમાં કઈ જરૂર નથી આ વી ડેશ સદિશ છે અને આને સમાંતર અહીંયા બનાવું એટલે એ આ રીતનું કંઈક બનશે બરાબર તો બેની લંબાઈ ઓલમોસ્ટ સરખી રાખવી પડશે ચાલો
तो लगभग सरखी लंबाई थी गई है, तो आ सदिश बी है। आ बी नो परिणामी सदिश एटले आ शुं दर्शावानुं छे, डेल्टा बी बराबर सदिश, आ सदिश छे वी डेश माइनस सदिश छे वी। तो खरेखर सदिशोनी बादबाकी माटेना त्रिकोणना नियम परथी तमने आ आकृति मळे छे, एवुं टेक्स्टबुक मां लखेलुं छे, आ मेरो आवे छे अने आ डेल्टा वी तमने आ रीते मळे छे। हवे गणीने प्रवेगमां पण आपणे जोई लीधुं छे, तो आने केवी रीते याद राखवानुं, तो तमे एवी रीते याद राखी शको के जेमांथी कया सदिशमांथी कयो सदिश बाद करवानो छे, तो के वी डेशमांथी वी बाद करवानो छे। तो आ सदिश नुं ज्यां शीर्ष होय त्यां परिणामी सदिश नुं शीर्ष आवे, अने आ सदिश ना शीर्ष पासे परिणामी सदिश नी पूछ आवे, એટલે આ રીતે મળે। પણ ત્રિકોણનો નિયમ કેવી રીતે આવ્યો સાહેબ, એ હવે હું સમજાવું છું, ધ્યાનથી જોજો। તમને એ સમજાવવા માટે હું અલગથી આકૃતિ અહીંયા બનાવીને પછી આપણે રબ કરી નાખશું, એટલે આ તમને આકૃતિ પહેલા તો મગજમાં બેસી જવી જોઈએ। અને અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે નામ આપી દઈ, જી એચ અને આઈ। શું નામ આપેલા છે? જી એચ અને આઈ, ક્લિયર છે આટલી વસ્તુ? જી એચ આઈ હેડ લાગે, ચાલો। તો નામ ટેક્સ્ટબુક પ્રમાણે, એટલે કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ। આ કેવી રીતે આવ્યું, ત્રિકોણનો નિયમ કેવી રીતે છે એને ધ્યાનથી સમજીએ। સદિશોની બાદબાકી કરવી છે, એટલે પેલો સદિશ છે એ આમ છે બરાબર, આ વી છે સદિશ વી, અને બીજો સદિશ જે છે એ આમ છે, આ રીતે છે, આ રીતે બતાવું, લંબાઈ બે ની સરખી, આ વી ડેશ સદિશ છે। હવે મારે વી ડેશ માઇનસ વી કરવું છે, શું કરવું છે, સદિશ વી ડેશ માઇનસ વી કરવું છે ને, તો આ પ્લસ વી છે તો માઇનસ વી એટલે શું થાય તમને ખબર છે કે આટલી ને આટલી લંબાઈનો બનાવવાનું તીર રેખા, અને એરો છે એ વિરુદ્ધ દિશામાં લઈ લો, એટલે આ માઇનસ વી સદિશ થઈ ગયો। હવે સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ શું કહે છે કે આ બે સદિશનો સરવાળો, ખરેખર તમને ખબર સદિશ એ વત્તા સદિશ બી, એટલે સદિશનો સરવાળો થાય બાદબાકી, એટલે શું થાય સમજાતા આપણે કે સદિશ એ વત્તા માઇનસ સદિશ બી કરવાનું, ખરેખર સરવાળાને રીતે જ કરવાનું, પણ આ સદિશોની બાદબાકી છે, આ સદિશોનો સરવાળો આપણે બાદબાકી કરવી છે, એટલે ખરેખર સરવાળાનો નિયમ આવશે ત્રિકોણ માટેનો। તો પેલા સદિશ આ સદિશ મેં બનાવ્યું આ વી ડેશ, એના શીર્ષની સાથે બીજા સદિશ નું પૂછ જોડી દેવાનું, એટલે હવે મારે સરવાળો ખરેખર માઇનસ વી ની સાથે કરવો છે ને, તો આનું મેં પૂછ જોડી દીધી, એટલે આ થઈ ગયું માઇનસ સદિશ વી। હવે મને પરિણામી સદિશ ત્રિકોણના નિયમ પ્રમાણે જો અહીંયાથી શરૂ કરવાનું અને અહીંયા મને પરિણામ મળે, એટલે આ રીતે એરો આવી ગયો, તો આ મને શું મળ્યું, સદિશોનો ખરેખર સરવાળો મળ્યો, એનું જ નામ ડેલ્ટા વી સદિશ છે બરાબર। તો જો પરિણામી સદિશ અહીંયા એ જ રીતે છે। હવે હું તમને આ આમાંથી આ આકૃતિ કેમ આવી સમજાવું, તો કે અહીંયા માઇનસ વી છે ને, તો આને સમાંતર અહીંયા લઈ લ્યો, તમને ખબર છે આ ચેપ્ટરમાં મુક્ત સદિશો છે, એટલે આ સદિશને તમે સમાંતરમાં ગમે ત્યાં મૂકી શકો, એટલે એને સમાંતર હું અહીંયા મૂકું એટલે એરો બદલાઈ જશે, તો આ વી સદિશ થઈ ગયું, માઇનસ વી માંથી કેવું થઈ ગયું વી થઈ ગયું। હવે આ વી ડેશ સદિશ છે, એને સમાંતર હું અહીંયા મૂકું, જો આ રીતે, તો આ વી ડેશ સદિશ થઈ ગયું છો। હવે ઉપરનો ભાગ ભૂલી જાઓ, તો આવી ગયું પરિણામી જી એચ અને આઈ, ધ્યાન આપો, જી એચ આઈ આવી ગયું, આ વી ડેશ, આ વી અને આ ડેલ્ટા વી આવી, આ ત્રિકોણનો નિયમ ઘણાને ન સમજાણું હોય તો આ પાછું સમજાવી દીધું, ઓકે ચાલો હવે આ જવા દો, હવે લગભગ તો સમજાઈ જ ગયું હશે 100%, સમજાઈ ગયું ને, ચાલો કદાચ હજી ન સમજાણું હોય તો સદિશનો સરવાળાવાળો લેક્ચર જોઈ લેજો, એટલે પાછું ફટ દઈ યાદ આવી જાય। હાલો હવે ક્લિયર આટલું, પણ તમારે આ રીતે મેં સમજાવવા માટે યુઝ કર્યું છે, તમારે સીધે સીધું શોર્ટકટમાં કીધું ને એ રીતે યાદ રાખવાનું, કયા સદિશમાંથી કયો સદિશ બાદ કરવાનો છે, તો કે વિદેશમાંથી આ બાદ કરવાનો છે, તો જેમાંથી બાદ કરવાનો ત્યાં શીર્ષ આવે અને જે બાદ કરવાનું હોય ત્યાં પૂંછડી આવે, તો આ રીતે આપણને પરિણામી સદિશ મળે, વાર્તા થઈ ગઈ પૂરી, ઓકે ચાલો। તો આ રીતે આપણને મળશે। હજી એક બીજી વસ્તુ ધ્યાનથી સમજજો, હવે આપણને એવું આવશે કે અહીંયા જે ડેલ્ટા થીટા બને ને એટલો જ ખૂણો અહીંયા બને છે, તો હવે આ કેવી રીતે બને, પાછું અહીંયા વળી આવીને લોચો આવે ને ઊભો નહીં કે સાહેબ આ કેવી રીતે થાય, સમજો તમે આ બિંદુ છે આ ત્રિજ્યા અને આ સ્પર્શક, તો ગમે ત્યારે તમે ત્રીજી અને સ્પર્શક દોરો એટલે આ ખૂણો કેટલાનો થાય, તો 90 ડિગ્રીનો થાય, થાય કે નહીં બરાબર, અહીંયા ત્રીજી અને સ્પર્શક છે એટલે આ ખૂણો કેટલાનો થાય, તો 90નો થાય। હવે મારે આ કોની કોની વચ્ચેનો ખૂણો છે, તો કે વિદેશ અને વી વચ્ચેનો ખૂણો છે, વિદેશ અને વી વચ્ચેનો, અહીંયા જો ડેલ્ટા થીટા હોય ને તો આ ખૂણો ડેલ્ટા થીટા થાય એવો નિયમ છે, પણ એ નિયમ તમને કેવી રીતે યાદ રહે, તો કે તમને સમજાય તો જ ખબર પડે, જો તો એ તમને સમજાવવા માટે હું શું કરું છું, તો કે સમજાવવા માટે આપણે એક હું ચોથો ભાગ લઈ લઉં છું વર્તુળનો બરાબર, આ ચોથો ભાગ મેં લીધો, હવે અહીંયાથી આ દિશા છે એની, દાખલા તરીકે અહીંયાથી સ્પર્શક બનાવો એટલે આમ આવે, અહીંયાથી સ્પર્શક બનાવો એટલે આમ આવે બરાબર। હવે તમને ખબર બે વચ્ચેનો ખૂણો આ થીટા છે એ 90 ડિગ્રી છે, 90 ડિગ્રી, આ ધારો કે વી છે અને આ ધારો કે વી ડેશ છે બરાબર, આ ધારો કે વી છે અને આ વી ડેશ છે, તો અહીંયા ખૂણો કેટલાનો થઈ ગયો, તો કે 90નો, અહીંયા પણ ખૂણો કેટલાનો થઈ ગયો, તો કે 90નો। હવે જો
મારે આ આને સ્થાનાંતરિત કરવાનું થાય ને વીડેશ અને વી તો આને હું સમાંતરમાં અહીંયા લઈ જાઉં અહીંયા તો હવે આ ખૂણો કેટલો દેખાય ને તમને કેટલાનો બને છે આના જેટલો જ બને કે નહીં 90 નો હોય તો આ કેટલો બને છે 90 નો દેખાય છે ને ચોખ્ખું 90 નો જ બને જો કદાચ તમને હજી ડાઉટ હોય તો તમારી પાસે પરિકર હશે કોણ માપક હોય ફૂટપટ્ટી હોય તો તમે વર્તુળ દોરીને જાતે ચેક કરી શકો સ્પર્શક દોરીને બરાબર કે તમે દાખલા તરીકે હવે હું એમ કહું કે અહીંયા 90 નો નથી રાખવો આપણે કેટલાનો રાખવો છે ધારો કે 45 નો રાખવો છે તો 45 નો રાખવો હોય તો શું થાય તો કે 45 નો રાખવો હોય ને તો વીડેશ છે એ ક્યાં આવે ધારો કે હવે વીડેશ મારે જોતો હોય ક્યાં આવે 45 ડિગ્રીના ખૂણે આવે ને તો જો કે હવે આપણે 45 નું ખાલી એમને રફલી બનાવવાનું ટ્રાય કરું છું કે અહીંયા આવશે બરાબર હવે અહીંયા આ રીતના છે તો સ્પર્શક છે એ આમ થશે બરાબર સ્પર્શકની દિશા છે ઈ આ જગ્યા ઉપર તમે સ્પર્શક બનાવો એટલે આમ જાય ઓકે હવે અહીંયા ખૂણો 45 નો હોય તો આ જે વીડેશ છે તો તમે જ્યારે આને અહીંયા તમે સ્થાનાંતરિત કરશો ને આ વીને સીધે સીધું અહીંયા સ્થાનાંતરિત કરો ને તો આ ખૂણો પણ કેટલાનો બને તો કે આ 45 નો જ બને આ નિયમ છે ગણિતનો યાદ રાખજો ઓકે એટલે એ રીતે તમે કહી શકો કે અહીંયા જો ડેલ્ટા થીટા હોય તો આ ખૂણો પણ કેટલો બને ડેલ્ટા થીટા બને કેટલો બને ડેલ્ટા થીટા બને રેડી સમજાઈ ગયું ક્લિયર છે આટલું ઓકે ચલો હવે થિયરીમાં આગળ વધીએ તો આવું શું કામ કર્યું તો કે આ બે બનાવ્યા તો હવે તમે જુઓ કે અહીંયા V અને V' ની લંબાઈ સરખી વચ્ચેનો ખૂણો સરખો અહીંયા આ બે ખરેખર ત્રિજ્યા છે ને આમ જોવા જાવ તો સ્થાન સદિશ છે પણ ત્રિજ્યા છે ત્રિજ્યાનું મૂલ્ય કેટલું છે તો કેપિટલ R તમે આમે કહી શકો ને માનાંકમાં R સ્થાન સદિશ બરાબર માનાંકમાં સદિશ R બરાબર મૂલ્ય કેટલું છે તો કેપિટલ R જેટલું તો આ બે બાજુની લંબાઈ સરખી બે વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા અહીંયા આગળ આ લંબાઈ સરખી વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા તો આ બંને ત્રિકોણ છે એ કેવા ત્રિકોણ બને છે સમરૂપ ત્રિકોણો બને છે તો તમે આના ઉપરથી એવું કહી શકો કે ત્રિકોણ ઓ પી સોરી સી છે ત્રિકોણ સી પી પી ડેશ સી પી અને પી ડેશ અને ત્રિકોણ કયું છે તો કે ત્રિકોણ કેન્દ્ર અહીંયા છે તો જી બરાબર છે અહીંયા આગળ પી છે અહીંયા આગળ વી વાળો છે તો જી એચ અને આઈ સમરૂપ ત્રિકોણો છે કેવા છે સમરૂપ ત્રિકોણ છે આકૃતિની ભૂમિતિ ઉપરથી કહી શકો ખાસ તો ગણિત જ સમજવાનું છે થિયરીમાં તમારે ખાસ તો ગણિત જ સમજવાનું છે કે અહીંયા ડેલ્ટા થીટા છે તો અહીંયા કેમ ડેલ્ટા થીટા આવ્યો બે સમરૂપ ત્રિકોણ શું કામ થયા એ તમને સમજાઈ જાય પછી થિયરી સાબિત કરવી તો તમારા માટે સાવ રમત વાત થઈ ગઈ તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હવે આપણે શરૂ કરવાના છીએ આનું ડેરિવેશન ઓકે સૂત્ર સાબિત કરવાના છીએ તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ વેગની દિશા અલગ અલગ છે એટલે વેગમાં થતો ફેરફાર એ હવે આપણે દાખલા તરીકે સરેરાશ પ્રવેગ લઈએ સરેરાશ પ્રવેગ તો સરેરાશ પ્રવેગને કેના વડે દર્શાવાય તો સરેરાશ પ્રવેગને એ બાર વડે દર્શાવાય પ્રવેગની નિશાની એ ઉપર સરેરાશની નિશાની તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા શું છે તો કે વેગમાં થતો ફેરફાર સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો છે કે નહીં તો વેગમાં થતો ફેરફાર તો અહીંયા આગળ તમે વેગમાં થતો ફેરફાર કેટલો લઈ શકો તો કે વેગમાં થતો ફેરફાર એટલે માનાંકમાં લખો મૂલ્યની જ વાત કરવાની છે સરેરાશ પ્રવેગના માત્ર મૂલ્યની વાત કરીએ એટલે માનાંકમાં લખી નાખે વેગમાં થતો ફેરફાર એટલે વી ડેશ માનાંકમાં માઇનસ વી બરાબર છે એ પણ માનાંકમાં ના છેદમાં સમયગાળો એટલે અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો સમય છે એ ધારો કે સમયગાળો આપણે લઈ લઈએ છીએ ડેલ્ટા ટી એટલે વેગમાં થતો ફેરફાર છે એને તમે માનાંકમાં ડેલ્ટા વી લખી શકો માનાંકમાં ડેલ્ટા વી સદિશ ના છેદમાં સમયગાળો એટલે આ થઈ જશે ડેલ્ટા ટી ક્લિયર આટલું કઈ વાંધો સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયગાળો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમયગાળો વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી અને ડેલ્ટા ટી હવે આના ઉપરથી શું ખબર પડી કે સરેરાશ પ્રવેગ જે છે એ સરેરાશ વેગમાં થતો ફેરફાર વેગમાં થતા ફેરફાર એક જ દિશામાં છે જો સામે ઇક્વલ ટુ આવે છે ને તો સરેરાશ પ્રવેગની દિશા તમે આ આકૃતિ ઉપરથી ક્યાં ગણી શકો તો કે જ્યાં આગળ વેગમાં થતા ફેરફારની દિશા આવે છે ત્યાં આગળ જ તે પ્રવેગની દિશા આવતી હોય તો આપણે આકૃતિમાં એવી જ રીતે બનાવેલી છે કે જેથી કરીને આ ડેલ્ટા વી જે છે એ આ ખૂણા ડેલ્ટા થીટાને દ્વિભાગતું હોય એટલે આના બે ભાગ પાડતું હોય એવી રીતે મેં ડેલ્ટા વીને અહીંયા લીધો છે ક્લિયર તો ડેલ્ટા વીની જે દિશા છે એ જ મારા માટે સરેરાશ પ્રવેગની પણ દિશા છે તો આકૃતિ ઉપરથી તમે કહી શકો કે આ રીતે જો વેગ બદલાતો હશે નિયમિત વર્તુળ ગતિમાં
तो प्रवेग नी दिशा जे छे सरेराश प्रवेग नी दिशा ए एना केंद्र तरफ हशे क्या हशे तो के केंद्र तरफ आने तमे अहीं लंबाओ એટલે પ્રવેગ ની દિશા ક્યાં આવી તો કે કેન્દ્ર તરફ આવી સમજાણું તમને આટલી વસ્તુ ઓકે આમાં કોઈ પ્રોબ્લેમ કોઈ ડાઉટ નથી ને તો અહીંયા આગળ સરેરાશ પ્રવેગ ની દિશા છે એ વર્તુળના કેન્દ્ર તરફ આપણને મળે છે અને એના માટે આપણે આ સરેરાશ પ્રવેગ નું સૂત્ર પણ આપણે જોઈ લીધું અહીંયા સુધી કોઈ વાંધો કોઈ ક્વેશ્ચન નથી ને રેડી હવે આ રીતે આપણને મળે છે સરેરાશ પ્રવેગ પણ મારે સરેરાશ પ્રવેગ આગળ જઈને હવે આપણને શું મળે પ્રવેગમાં તો કે તાત ક્ષણિક પ્રવેગ જોઈએ તમને બધાને ખબર છે સરેરાશમાંથી તાત ક્ષણિકમાં જો જવું હોય સરેરાશ પ્રવેગમાંથી કેમાં જવું હોય તાત ક્ષણિક પ્રવેગમાં જવું હોય તો મારે શું કરવું પડે આ સ્થાન છે પી અને પી ડેશ વચ્ચેનું એ સ્થાનને મારે નાનું 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 કરતું જવું પડે એટલે ટેક્સ્ટબુકમાં તમને જે બીજી આકૃતિ આપેલી છે એ બીજી આકૃતિ આના જેવી જ આકૃતિ છે પણ એમાં પી અને પી ડેશ વચ્ચેની જગ્યા ઓછી છે તો તમે યાદ કરો કઈ ટેક્સ્ટ બુકમાં આ રીતની આકૃતિ આપેલી છે હવે હું શું કરું છું તો કે પી ની જગ્યા છે એ જ રાખું છું પી ની જગ્યા હું અહીંયા જ રાખું ધારો કે પી અહીંયા જ રાખ્યું છે પણ પી ડેશ છે ને એને અહીંયા લઈ લઉં છું પી ડેશ ને ક્યાં લઈ લઉં છું અહીંયા આ સ્થાન સદિશ ધારો કે આર છે આ સ્થાન સદિશ છે આર ડેશ છે આ સી છે હવે અહીંયા આગળનો ખૂણો કેટલો થઈ જશે ડેલ્ટા થીટા અને અહીંયા આગળ હવે બે ને દ્વિભાગતી દિશામાં આની આ જ આકૃતિ ફરીથી આપણને મળશે બરાબર વેગની દિશા તો અહીંયા સ્પર્શકની દિશામાં આની આ જ આકૃતિ કોપી કરેલી છે બીજું કાંઈ નથી પણ બે વચ્ચેની જગ્યા થઈ છે એ ઘટર નીકળી છે બરાબર આ સદિશ વી છે આ વી ડેશ સદિશ છે આ થોડુંક લાંબુ હતું એટલે થોડુંક લાંબુ કરી નાખ્યું બસ બે ની લંબાઈ સરખી રાખવાની તો અહીંયા આગળ પરિણામી સદિશ છે એ પણ તમને આ જ રીતે મળશે ઓકે તો એ કદાચ આકૃતિ હવે હું ન બનાવી હોત તો પણ તમે સમજી જ ગયા હોત પણ ચાલો કઈ વાંધો નહીં બનાવી નાખીએ બરાબર આ રીતે તમને ખબર છે ઓકે આ ડેલ્ટા વી ની દિશા છે ડેલ્ટા વી જે છે એ આ જ દિશામાં આવશે રેડી આ રીતે મળશે ઓકે ઓકે આ વી અને વી ડેશ આ વી ડેશ છે અને આ વી છે બરાબર તો આ આકૃતિ ઓકે આની આ જ આકૃતિ કોપી કરવાની કરવાનું શું તો કે પી અને પી ડેશ વચ્ચેની જગ્યા ઘટાડી દેવાની હવે તમે સમજો કે મારે તાત ક્ષણિક પ્રવેગ જોતો હોય તો આ જે સમયગાળો જે આપણે લીધો છે ડેલ્ટા ટી આ સમયના શૂન્યવત્ત ગાળા માટે આપણે જવું પડે કેવા ગાળા માટે જવું પડે શૂન્યવત્ત ગાળો એટલે શું થાય તો કે મારે લેવું પડશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો શું લેવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો એટલે સમયનો ગાળો મારે શૂન્યવત્ત કરવો પડે એટલે સમયનો ગાળો જેવો આપણે શૂન્યવત્ત કરવા જઈએ એટલે પી અને પી ડેશ બિંદુઓ છે એકદમ નજીક આવતા રહ્યા અને આ બે વચ્ચેનું જે આ અંતર છે એ મારા માટે સ્થાનાંતર સદિશ છે ડેલ્ટા આર સ્થાનાંતર સદિશ શું છે ડેલ્ટા આર જે હું અહીંયા ડ્રો કરતા ભૂલી ગયો છું હા તો આ બે વચ્ચેનું સ્થાનાંતર સદિશ શું થાય તો કે ડેલ્ટા આર થાય ઓકે પી અને પી ડેશ વચ્ચેનું સ્થાનાંતર કેટલું થાય તો કે સ્થાન સદિશનો ફેરફાર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે ડેલ્ટા આર ડેશ જે રીતના આપણે આમાં કર્યું ને અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ બરાબર તો અંતિમ હોય એની પાસે માથું આવવું જોઈએ તો અહીંયા માથું આવી ગયું પ્રારંભિક હોય ત્યાં પૂછડી આવી જાય આવી ગઈ પૂછડી તો ડેલ્ટા આર ડેશ આપણને આ રીતે મળે તો કે આ જે પ્રમાણે તમે એક બીજી વસ્તુ નોટ કરો કે અહીંયા ડેલ્ટા વી જે છે એ ડેલ્ટા આર ને એકદમ લંબ છે ડેલ્ટા વી અને ડેલ્ટા આર એકબીજાને કેવા છે લંબ છે તો પ્રવેગ જે છે સરેરાશ પ્રવેગ એ પણ પરિણામી સ્થાનાંતર ને કેવો થવાનો છે લંબ થવાનો છે તો અહીંયા આગળ તમે જોઈ શકો કે જો આ બે વચ્ચેનો સમયગાળો હું ઘટાડતા ઘટાડતા શૂન્યવત્ત કરી દઉં એટલે કે ત્રીજી આકૃતિ અહીંયા બનાવું છું પછી રબ કરી નાખીશ તો દાખલા તરીકે હવે પી અને પી ડેશ વચ્ચે જગ્યા સાવ ઓછી છે તો પી અને પી ડેશ માટે એક જ બિંદુ તરીકે હું દર્શાવી શકું તો હવે મારી પાસે સ્થાન સદિશ ખાલી એક જ વધશે આર કારણ કે ડેલ્ટા આર જે છે એ શૂન્યવત્ત થઈ ગયું છે તો આર અને આર ડેશ છે એ એકબીજાને લંબ થઈ જશે અને પરિણામી વેગ જે છે એ અહીંયા મને આને સ્પર્શકની દિશામાં આ રીતે મળે જો પરિણામી પ્રવેગ આ દિશામાં મળતો હોય તો ડેલ્ટા વી પણ શૂન્યવત્ત થઈ જાય જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો થઈ જાય તો તમે એમ કહી શકો કે ડેલ્ટા આર જે છે એ પણ શૂન્યવત્ત થઈ જાય જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો થઈ જાય તો બે વચ્ચેનું અંતર ડેલ્ટા આર જે છે એ પણ શૂન્યવત્ત થઈ જાય અને જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો થઈ જાય તો ઓલમોસ્ટ ડેલ્ટા વી જે છે એ પણ ઓલમોસ્ટ શૂન્યવત્ત જ થઈ જાય કેવું થઈ જાય ડેલ્ટા વી જે છે એ પણ શૂન્યવત્ત થઈ જશે ડેલ્ટા વી શૂન્યવત્ત થઈ જાય તો વી અને વી ડેશ પણ એકબીજાને કેવા થશે તો કે લંબ થશે તો અહીંયા આગળ પ્રવેગની દિશા છે એ આ તરફ હશે કેન્દ્ર તરફ તો અહીંયા આગળ જે તાત્ક્ષણિક પ્રવેગ મળે છે
એની દિશા કેન્દ્ર તરફ હશે અને એનું નામ છે કેન્દ્રગામી પ્રવેગ અથવા એને બીજા શબ્દોમાં કેવું હોય તો ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકાય તો મેં તમને આ એક આકૃતિ અને બાકીની બે આકૃતિ તમને સમજાવી કે જે ટેક્સ્ટ બુકમાં તમને આપેલી છે બરાબર તો આ આકૃતિને અત્યારે જો કેન્દ્રગામી પ્રવેગ છે એટલે આ જે છે એ ઇંગ્લિશમાં એને સેન્ટ્રીપટલ કહેવાય એટલે એસી તરીકે લખેલા છે ઓકે અને આ વર્તુળનું કેન્દ્ર છે તો સી રેડી ઓકે હવે અત્યારે ખાલી મેં સમજાવવા માટે ડ્રો કરેલી છે તો હું આ આકૃતિને રબ કરી નાખું છું આપણે જગ્યા ઓછી છે બોર્ડ ઉપર તમને ખબર જ છે તમે બધું જાણો છો હોશિયાર છો ભાઈ હાલ હવે આપણે થિયોરેટિકલી સાબિત કરશું શું મેળવવાના છે તાત્ક્ષણિક પ્રવેગ આકૃતિ સમજાય કે બધાને કોઈ ડાઉટ લગભગ તો ન જોઈ છે નથી ને સાહેબ કે હોય તો તમે ક્યાં સાંભળવા કમેન્ટમાં લખી દેજો સમજાવવાનું નહીં હાલ હવે જો આગળ વધીએ છો હવે મારે જોઈએ છે તાત્ક્ષણિક પ્રવેગ તો તાત્ક્ષણિક પ્રવેગ માટે મારે શું કરવું પડશે તો કે તાત્ક્ષણિક પ્રવેગનું જ્યારે મારે ખાલી મૂલ્ય જોઈએ છે તો માનાંકમાં સદિશ એ લખું છું ઉપર જો આ બાર નથી ગયો આ મેં એરો કર્યો છે તો એ ખાલી એરો વાળો એટલે તાત્ક્ષણિક પ્રવેગ થઈ ગયો એટલે મારે શું કરવું પડે તો કે એના માટે મારે મૂકવી પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો શું મૂકવું પડે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો માનાંકમાં ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી ખબર પડી ગઈ આટલી વસ્તુ સમજમાં આવી ગયું ઓકે હવે આપણે જો આ સાબિત કરેલું છે કે ત્રિકોણ સીપીપી ડેશ અને ત્રિકોણ જીએચઆઈ સમરૂપ ત્રિકોણો છે તો જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અચળ આવે એને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અચળ આવે અથવા તમે એમ કહી શકો કે આનો આધાર અને એક બાજુ ખૂણાનો સામેનો આ જે છે એ પાયો કહેવાય એટલે આધાર અને એક બાજુનો જો ગુણોત્તર લેવામાં આવે તો આના માટે પણ ખૂણાનો સામેની બાજુ એટલે કે ડેલ્ટા આર અને એની પાસેની બાજુ એટલે કે આર બે કેવા થશે બેનો ગુણોત્તર અચળ થશે તો આકૃતિની ભૂમિતિ પરથી આ મેં તમને પહેલા સમજાવી દીધું કારણ કે આકૃતિ દોરતી વખતે આપણને વધારાનું પડ આવે તમારે થિયરી પ્રમાણે ટેક્સ્ટ બુક પ્રમાણે જવું હોય તો આ પછી લખેલું છે બરાબર એનાથી કઈ ફેર નહીં પડે તો આકૃતિની ભૂમિતિ ઉપરથી તમે શું કરી શકો કે સમરૂપ ત્રિકોણ હોવાથી અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એટલે આપણે લેશું ડેલ્ટા વી ના છેદમાં એને અનુરૂપ બાજુ કઈ તો કે આપણે માનાંકમાં મૂલ્યની જરૂર છે એટલે કે વી બરાબર ખાલી વી લખવું એટલે શું સમજવાનું મૂલ્ય સમજવાનું બરાબર તો એને અનુરૂપમાં અહીંયા શું આવે તો કે ડેલ્ટા આર મૂલ્ય ના છેદમાં આર તો એ કેટલું છે તો કે મૂલ્ય કેટલું છે જો આર્યું કેપિટલ આર છે અહીંયા આગળ મૂલ્ય કેપિટલ આર છે અને આ વેગનું મૂલ્ય માનાંકમાં વી સદિશ લખો એટલે વેગનું મૂલ્ય એટલે વી થઈ ગયું આટલું સમજાઈ ગયું કોઈ વાંધો કોઈ પ્રોબ્લેમ નથી ને હવે અહીંયાથી તમે જો ડેલ્ટા વી ડેશ મારે અહીં મૂકવું છે એટલે ડેલ્ટા વી સદિશ એને હું કરતા બનાવું ડેલ્ટા વી સદિશ સોરી વી ડેશ નહીં તો આ વી છે એ સામે આવી જશે છેદમાં આવી જશે આર અને અહીંયા આવી જશે ડેલ્ટા આર સદિશ રેડી ખબર પડી ગઈ ચાલો તો આ કિંમત જે છે આપણે આ સમીકરણમાં મૂકવાના છે પ્રવેગવાળા સમીકરણમાં તો પ્રવેગ બરાબર એનું મૂલ્ય જ છે ખાલી માત્ર પ્રવેગનું મૂલ્ય છે તો આપણે શું લખી શકાય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો આની કિંમત આપણે મૂકી દઈએ તો વિના છેદમાં આર આ થઈ જશે ગુણાકારમાં છે ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી આ તો છે જ રેડી હવે આપણે જો વિના છેદમાં આર તો અચળ છે એટલે એને બહાર કાઢી લઈએ તો આ લિમિટ કોને લાગી જશે તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો આને લાગી જશે માનાંકમાં ડેલ્ટા આર સદિશ ના છેદમાં ડેલ્ટા ટી હાલ હવે તમને ખબર એક વસ્તુ ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો પણ વાંધો નથી અને તમને ડાયરેક્ટ ખબર હોય કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ ઝીરો ડેલ્ટા આર ના છેદમાં ટી એટલે આને તમે આમ લખી શકો ડીઆર ના છેદમાં ડીટી સ્થાનમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે અને ડીઆર બાય ડીટી એટલે શું લખાય અંતરના છેદમાં સમય એટલે વેગ લખાય એટલે તમે અહીંયા વી લખી શકો પણ આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજો ખાસ કે જે મેં બીજી આકૃતિ બનાવી હતી આને તમે સાવ એકદમ નજીક લેતા જાઓ ને તો સાવ નજીક લેતા જશો ને એટલે ડેલ્ટા આર જે છે એ જે છે અંતર એ ઓલમોસ્ટ એની ચાપની લંબાઈ જેટલું થશે ડેલ્ટા આર જે અંતર છે એની ઓલમોસ્ટ કેટલા અંતર જેટલું થશે તો કે એની ચાપની જે બાજુ હશે ને એના જેટલું જ ઓલમોસ્ટ થઈ જશે ઓકે ચાપની બાજુ હશે એના જેટલું જ ઓલમોસ્ટ એ થઈ જવાનું છે ઓકે તો ડેલ્ટા આર ની જગ્યાએ હું શું લખી શકું તો કે ડેલ્ટા આર ની જગ્યાએ તમને ખબર છે કે તમે અહીંયા જો કે ડી આર બાય ડીટી છે આ ખૂબ જ નાનું બનાવો એટલે ચાપ એ ખૂબ જ નાની થાય
જો હું તમને આકૃતિની મદદથી સમજાવું કે આનો હું સાવ નાનો બનાવું એટલે આવડી રેખા આવે સીધી રેખા, તો આ સીધી રેખા, આ સીધી જે મેં લાલ કલરથી બનાવી છે અને આ કાળા કલરની રેખા, બેની લંબાઈમાં શું તમને કઈ જાજો તફાવત જોવા મળે ખરો? ન મળે ને તમને આ બેની લંબાઈમાં જાજો તફાવત જોવા મળે? તો કે ન મળે, જાજો તફાવત મળે નહીં. એટલે અહીંયા આગળનો જે વેગ છે, અહીંયા આગળનો જે વેગ છે વેગ v, તો એને હું ડેલ્ટા r ને હું આ રીતે લખી શકું. ધ્યાનથી સમજો, ડેલ્ટા r છે એને હું નિયર અબાઉટ આ રીતે લખી શકું, એટલે ટેક્સ્ટ બુકમાં આ રીતની નિશાની કરી છે. તો અરે ખરેખર તો અંતર જ છે, તો અંતર બરાબર શું લખી શકાય? તો કે વેગ ગુણ્યા સમય. સમય કેટલો છે? તો કે ડેલ્ટા t, બરાબર છે. v ડેલ્ટા t લખી શકો. શું લખી શકો? v ડેલ્ટા t. તો અહીંયા તમે v ડેલ્ટા t મૂકી દેશો તો ડેલ્ટા t ઉડી જશે. વધશે શું ખાલી? તો કે v વધશે, બરાબર છે. એ સ્ટેપ લખી નાખી, જગ્યા ઓછી છે પણ તોય વાંધો નહીં. હાલ હવે અહીંયા હું મૂકી દઉં છું લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ ઝીરો, તો ડેલ્ટા r ની જગ્યાએ મૂકું છું v ડેલ્ટા t ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા t ડેલ્ટા t કેન્સલ થઈ ગયા. ઓકે, ડેલ્ટા t છૂટી ગયું, તો હવે આમાં ખાલી શું વધે? ડેલ્ટા t તો નીકળી ગયું છે, તો આની જગ્યાએ શું વધે? ખાલી v વધે. એટલે આનો જવાબ મળશે v ગુણ્યા v, એટલે v ના છેદમાં r ઇન્ટુ શું આવે? તો કે v. તો આ મને મળે છે માનાંકમાં પ્રવેગનું મૂલ્ય છે, એટલે પ્રવેગ a બરાબર v સ્ક્વેર અપોન r. અહીંયા લખું છું, તો પ્રવેગ મને મળે છે a બરાબર v સ્ક્વેર ના છેદમાં r. પ્રવેગનું મૂલ્ય શું મળ્યું? a બરાબર v સ્ક્વેર ના છેદમાં r. આ પ્રવેગની દિશા પહેલા આમાં આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે ડેલ્ટા v ની દિશામાં છે. ડેલ્ટા v ની દિશા ક્યાં છે? તો કે કેન્દ્ર તરફ છે. એટલે દર વખતે તમે આને નાનું કરતા જશો તો કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે તમે અહીંયા લેશો તો પણ પ્રવેગની દિશા તો આમ જ હશે, એ રીતે જ આપણે જોશું. તો દરેકે દરેક બિંદુ પાસે પ્રવેગનું મૂલ્ય છે કે દર વખતે કેન્દ્ર તરફ હશે. તો અહીંયા આગળ જે પ્રવેગ આપણને મળે છે, પ્રવેગનું સૂત્ર, તો આ કેન્દ્ર તરફ હોવાથી આને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે. કેવો પ્રવેગ કહેવામાં આવે છે? કેન્દ્રગામી પ્રવેગ. કેવો પ્રવેગ કહેવાય? તો કેન્દ્રગામી પ્રવેગ, જેને ઇંગ્લિશમાં સેન્ટ્રીપેટલ એક્સેલરેશન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ટ્રીપેટલ એક્સેલરેશન. તો એની જગ્યાએ ઘણી વખત એસી પણ સફિક્સમાં, એટલે ખૂબ જ નાના અક્ષરોમાં સી લખવાનું, તો એ થઈ જશે સેન્ટ્રીપેટલ એક્સેલરેશન, કેન્દ્રગામી પ્રવેગ. અને ત્રિજ્યાની દિશામાં હોવાથી, ત્રિજ્યા છે ને, આ બધી ત્રિજ્યા છે, તો ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ જતો હોવાથી ઘણી વખત એને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવામાં આવે છે. તો એના માટે સંજ્ઞામાં એસી ની જગ્યાએ સ્મોલ આર મૂકેલું હોય છે. ઓકે, તો આ હતો કેન્દ્રગામી પ્રવેગ. શું મેળવ્યો આપણને? કેન્દ્રગામી પ્રવેગ કેટલો મેળવ્યો? v સ્ક્વેર ના છેદમાં r. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેટલું મળે છે? v સ્ક્વેર ના છેદમાં. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ જે છે, આ શબ્દનો પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો? તો કે કેન્દ્રગામી પ્રવેગ શબ્દ છે એ સૌથી પહેલા ન્યૂટને યુઝ કરેલો. કોને? ન્યૂટને, સર આઇઝેક ન્યૂટન, બરાબર. તો આ શબ્દનો પ્રયોગ સૌથી પહેલા ન્યૂટને કરેલો, પણ આનું જે સૈદ્ધાંતિક વિશ્લેષણ છે કે જે આપણે અત્યારે સાબિત કર્યું, એ સૈદ્ધાંતિક વિશ્લેષણ સૌથી પહેલા 1673 ની સાલમાં વૈજ્ઞાનિકનું નામ છે ક્રિશ્ચિયન હાઇગેન્સ, બરાબર છે. ક્રિશ્ચિયન હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક છે જેને 1673 ની સાલમાં આનું સૈદ્ધાંતિક વિશ્લેષણ જે છે આપણી સામે મૂકેલું. હવે ખરેખર ન્યૂટનની એના પછી ડિટેલમાં એને ખબર પડી આના વિશે, કેન્દ્રગામી પ્રયોગ વિશે. હવે ખરેખર છે ને, આ ક્રિશ્ચિયન હાઇગેન્સ બહુ તમારે 12મા ધોરણમાં બહુ કામમાં આવવાના છે. ક્રિશ્ચિયન હાઇગેન્સ આખે આખું તરંગ પ્રકાશ શાસ્ત્ર છે એ ક્રિશ્ચિયન હાઇગેન્સના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ખરેખર ન્યૂટન અને ક્રિશ્ચિયન હાઇગેન્સને 36નો આંકડો, બરાબર. પણ એ ચર્ચા આપણે અત્યારે નથી કરતા. ખાલી આ શબ્દનો પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો? તો કે ન્યૂટને કર્યો. અને સૈદ્ધાંતિક વિશ્લેષણ કોને આપેલું હતું? કે 1673 ની સાલમાં ક્રિશ્ચિયન હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક આપેલું. એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે, બરાબર. બાકી એના થિયરીમાં કન્સેપ્ટ તો આ જ છે, મેઇન કન્સેપ્ટ. હવે બીજી વસ્તુ કે કેન્દ્રગામી પ્રવેગ કેવો છે? તો કે કોઈ પણ પદાર્થ વર્તુળમય, નિયમિત વર્તુળમય કે નિયમિત વર્તુળ ગતિ કરતો હોય તો એના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તમે કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં એક રેખા ડ્રો કરો તો એ દિશામાં એની દિશા, ટૂંકમાં પ્રવેગની દિશા, આપણને એ જગ્યા કેન્દ્ર તરફ મળશે. એટલા માટે એને કેન્દ્રગામી કહેવાય. ઓકે, હવે એક બીજી વસ્તુ જુઓ કે આ સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે v અચળ છે, કારણ કે v છે એ વેગનું મૂલ્ય છે, કેપિટલ r એટલે ત્રિજ્યા છે, એ પણ અચળ હોય તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કેવું મળે? તો કે ફિક્સ જ મળે, અચળ જ મળે. પણ શું એની દિશા એક જ હોય છે? તો કે ના, દરેકે દરેક બિંદુ પાસે દિશા કેવી હોય છે? તો બદલાતી જાય છે. તો દિશા બદલાતી જાય છે એટલા માટે કેન્દ્રગામી પ્રવેગ એ
અચળ સદિશ નથી કેવો સદિશ નથી અચળ સદિશ નથી ખાસ અચળ સદિશ નો મતલબ શું થાય કે અચળ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય અને દિશા બે અચળ હોય પણ અહીંયા આગળ મૂલ્ય અચળ છે પણ દિશા એની બદલાતી જાય છે એટલા માટે કેન્દ્રગામી પ્રવેગ છે એ અચળ સદિશ નથી હવે આપણે આ થિયરીના બીજા પાર્ટ તરફ આગળ વધીએ છીએ આ સૂત્ર તો આપણે સાબિત કરી નાખ્યું હવે આપણે જે સમીકરણ જોવાના છે એ ખૂબ જ અગત્યના સમીકરણો આપણે જોવાના છીએ બરાબર છે તો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ પહેલા લખી નાખો અને પછી આપણે બીજા પાર્ટ તરફ આગળ વધીએ છીએ ચાલો જવા દઉં છું હા ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ થિયરીના બીજા ભાગ તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ તો બીજા ભાગમાં શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પદાર્થ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય ત્યારે તેનો જે વેગ છે અને જે પ્રવેગ છે કે જે બંને સદિશ રાશિઓ છે એને તમે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો છો તો એ બીજી રીત આપણે જોવાની છે જે ખૂબ જ અગત્યની છે અને એના સૂત્ર આપણે મેં તમને કીધું એ પ્રમાણે આખા 12મા ધોરણમાં ગમે ત્યાં આવી જશે ઓકે તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી વસ્તુ કે આ આકૃતિ એની આજ આપણે ધ્યાનમાં લેવાના છે દાખલા તરીકે કોઈ પદાર્થ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે એનું કોઈ સમય સ્થાન પી છે પછી અમુક સમયગાળામાં દાખલા તરીકે ટી સમયે પદાર્થ પી પાસે હતો અને ટી ડેશ સમયે પદાર્થ પી ડેશ પાસે પહોંચે છે તો સમયનો તફાવત કેટલો થયો તો કે ડેલ્ટા ટી બરાબર અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય કરો તો આટલા સમયમાં પદાર્થ પી થી ક્યાં સુધી પહોંચી ગયો તો કે પી થી પી ડેશ સુધી પહોંચી ગયો તો હવે તમે જુઓ કે આ જે રેખા છે સીપી એ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કેટલું સ્થાનાંતર કરી ગઈ કેટલી ફરી ગઈ તો કે આટલી ફરી ગઈ જો આમ દેખાય ને આ માર્કર પેન ફરી ગઈ એટલું ફરી ગઈ તો એને કેટલું ફરી ખરેખર ખૂણાના સ્વરૂપમાં કેટલું ફરી તો કે ડેલ્ટા થીટા તો ડેલ્ટા થીટા જે છે એને કહેવામાં આવે છે કોણીય અંતર શું કહેવામાં આવે છે કોણીય અંતર ડેલ્ટા થીટા એટલે શું થશે તો કે કોણીય અંતર કેટલું થાય તો કે ડેલ્ટા થીટા જેટલું કોણીય અંતર કાપે છે સમયગાળો કેટલો તો કે ડેલ્ટા ટી આટલા સમયગાળાની અંદર આટલું કોણીય અંતર કાપે છે તો જે રીતે આપણે વેગને વ્યાખ્યાયિત કરેલો છે એ રીતે જ કોણીય વેગ નામની એક ભૌતિક રાશિને આપણે વ્યાખ્યાયિત કરવાની છે તો ખાસ સમજો કોણીય વેગ બરાબર કોણીય અંતરમાં થતો ફેરફાર અથવા કોણીય અંતરનો ફેરફાર એટલે ડેલ્ટા થીટા થશે તો કોણીય અંતરમાં થતો ફેરફાર નો કોણીય અંતરમાં થતા ફેરફાર ના સમય દરને શું કહેવાય તો કે કોણીય અંતરમાં થતા ફેરફારના સમય દરને કોણીય વેગ કહે છે એની સંજ્ઞા ડબલ્યુ નથી આ ગ્રીક લેટર ઓમેગા છે શું છે ઓમેગા આનું નામ છે ગ્રીક લેટર ઓમેગા ડબલ્યુ જેવું છે વણાક વાળું કરી દેવાનું બરાબર તો ગ્રીક લેટર ઓમેગા બરાબર કોણીય અંતરમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા થીટા થઈ ગયું ના છેદમાં સમય દર એટલે સમયમાં થતો ફેરફાર કેટલો છે ડેલ્ટા ટી તો આ આપણે નવી ભૌતિક રાશિ શીખા ડબલ્યુ બરાબર ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી એટલે કે કોણીય અંતરમાં થતો ફેરફાર ડેલ્ટા થીટા ના છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા ટી આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ કઈ વાંધો નથી હાલો હવે જ્યારે આ રેખા જે છે સીપી થી સીપી ડેશ સુધી પહોંચે છે આ રીતે ત્યારે એને ખરેખર અંતર કેટલું વાગ્યું છે તો કે અંતર પી થી પી ડેશ સુધી જો આ સ્થાનાંતર નથી કરતો અંતર કહું છું તો એ અંતરને હું દાખલા તરીકે ડેલ્ટા એસ તરીકે જો વ્યાખ્યાયિત કરું તો તમને ખબર છે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર એકમ અને માપનમાં એક વસ્તુ શીખાતા કે ચાપ હોય તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા શું થાય તો કે ત્રિજ્યા થાય હવે આ વર્તુળની ત્રિજ્યાનું મૂલ્ય તમને ખબર છે કેટલું છે તો કેપિટલ આર જ છે કેટલું છે કેપિટલ આર જેટલું છે તો આ ચાપ બરાબર હું શું લખી શકું તો કે ચાપ બરાબર ડેલ્ટા એસ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા ખૂણો કેટલો છે તો કે ડેલ્ટા થીટા ત્રિજ્યા કેટલી છે તો કેપિટલ આર માત્ર મૂલ્ય જ લેવાનું તો આ આપણને મળી ગયું ચાપ હવે આના ઉપરથી હું સાદો વેગ એટલે કે ઝડપ વેગનું મૂલ્ય એટલે કે ઝડપને જો મારે વ્યાખ્યાયિત કરવી હોય તો ઝડપ એટલે ખાલી વી લખાય એટલે મૂલ્ય થાય તો ઝડપ બરાબર શું થાય તો કે અંતરના છેદમાં સમય તો પી થી પી ડેશ સુધીનું અંતર કેટલું છે તો કે ડેલ્ટા એસ કેટલો સમય લાગ્યો તો ડેલ્ટા ટી જેટલો સમય લાગ્યો હવે ડેલ્ટા એસ બરાબર તો હું શું લખી શકું તો કે ડેલ્ટા થીટા ઇન્ટુ કેપિટલ આર ના છેદમાં શું લખાય તો કે ડેલ્ટા ટી હવે ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી બરાબર તો શું છે તો કે કોણીય વેગ ઓમેગા છે શું છે કોણીય વેગ ઓમેગા તો વી બરાબર ધ્યાન આપજો એક સમીકરણ મળે છે આર ઇન્ટુ ઓમેગા બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ
v is equal to r omega અને યાદ રાખવા માટે સિમ્પલ ટ્રિક છે v r omega અમે omega છીએ ઇંગ્લિશ નું ગુજરાતી v r omega અમે omega v એટલે અમે r એટલે છીએ બરાબર omega એટલે omega તો v is equal to r omega આ સૂત્ર ખૂબ જ અગત્યનું બહુ કામનું આવશે v is equal to r omega ઓકે તો આ તમને રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ આપે છે જો v એટલે શું છે તો કે ઝડપ છે પણ કેવી રેખીય છે અને ઓમેગા એટલે કેવી છે તો કે કોણીય વેગ છે ઓમેગા એટલે શું છે કોણીય વેગ તો બે વચ્ચેનો સંબંધ આપણને આ સૂત્ર આપે છે v is equal to r omega હવે આને કેન્દ્રગામી પ્રવેગના સ્વરૂપમાં પણ લખી શકાય તો કે હા લખી જ શકાય ને જો કેન્દ્રગામી પ્રવેગ એટલે શું હતું તો કે ac બરાબર v સ્ક્વેર ના છેદમાં કેપિટલ r હતો હવે v is equal to તો r omega અમે omega છીએ તો અહીંયા તમે કિંમત મૂકો ac બરાબર r અનનો વર્ગ થઈ જશે ઓમેગા નો વર્ગ થઈ જશે ના છેદમાં r એક એક r કેન્સલ થઈ ગયો તો શું થઈ ગયું તો કે r ઓમેગા નો વર્ગ આવી ગયો શું આવી ગયું ac બરાબર r ઓમેગા સ્ક્વેર બરાબર તો ac બરાબર તમે r ઓમેગા સ્ક્વેર પણ લખી શકો છો આ એના પછીનું સમીકરણ અગત્યનું ખાસ અગત્યના સમીકરણો આ છે ઓકે v r ઓમેગા અમે ઓમેગા છીએ કેન્દ્રગામી પ્રવેગ એટલે r ઓમેગા સ્ક્વેર તમે પણ એ પણ તમે લખી શકો છો હજી આગળ વધીએ દાખલા તરીકે આખા આ પદાર્થ છે એ નિયમિત વર્તુળમાં ગતિ કરે છે તો એ આખું ચક્કર ફરશે ને આખું ચક્કર ફરે તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળ પથ ઉપર ગતિ કરતો હોય તો એક પરિભ્રમણ માટે લાગતો સમય છે એને આવર્તકાળ કહેવાય જ્યારે કોઈ પદાર્થ વર્તુળમાં ગતિ કરતો હોય તો એક પરિભ્રમણ પૂરો થવા માટે લાગતા સમયને આવર્તકાળ t કહે છે આ મેં તમને પહેલા સમજાવેલું છે ઓકે તો એક કામ કરો ફટાફટ હવે આપણે પાછી જગ્યા ઓછી છે હવે આમ તો જો કે આકૃતિની ખાસ જરૂર નથી એટલે આકૃતિને હું રબ કરી નાખું છું આટલી વસ્તુ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો અને હવે આપણે આગળ વધીએ છીએ બરાબર ચાલો તો હવે આવર્તકાળ પહેલા મેં તમને સમજાવેલું છે છતાં આપણે એની વ્યાખ્યા તમને પાછી એકવાર સમજાવી દઉં એટલે ફાઇનલ આપણને સૂત્ર તરફ પહોંચી જઈએ આપણે બરાબર ને વાર્તા પૂરી થાય થિયરી કમ્પ્લીટ થાય ચાલો તો સૌથી પહેલા આપણે આવર્તકાળ એટલે શું થાય તો કે આવર્તકાળ એટલે શું તો કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળમાં ગતિ કરતો હોય વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરવા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે આવર્તકાળ ટી કહે છે બરાબર આવર્તકાળ ટી કહે છે દાખલા તરીકે એક ચક્કર પૂરું કરવામાં એક પદાર્થને 5 સેકન્ડ લાગે તો એનો આવર્તકાળ કેટલો 5 સેકન્ડ હવે બીજી એક ખાસ અગત્યની વ્યાખ્યા જોવાની છે આવૃત્તિ કેવી વૃત્તિ તો કે આવૃત્તિ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રીક્વન્સી તમારી ટેક્સ્ટબુકમાં આવૃત્તિની સંજ્ઞા મ્યુ વડે દર્શાવેલી છે આવી રીતે પણ હું આવૃત્તિને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય સ્મોલ એફ વડે દર્શાવીશ કારણ કે આ મ્યુ સંજ્ઞા છે અને આ વેગની સંજ્ઞા છે બે ઘણીવાર મિક્સ થઈ જવાના ચાન્સીસ હોય બરાબર એટલે આપણે આવૃત્તિને એફ વડે દર્શાવી એના કઈ માર્ક નહીં કપાય ડોન્ટ વરી ઓકે તો આવૃત્તિ કોને કહેવાય તો કે કોઈ પણ પદાર્થને જ્યારે નિયમિત વર્તુળ માર્ગે ગતિ અથવા તો વર્તુળ માર્ગે જ્યારે ગતિ કરતો હોય ત્યારે એક સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને એક સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યાને શું કહેવાય આવૃત્તિ એફ કહે છે દાખલા તરીકે એક પદાર્થ એક સેકન્ડમાં 10 પરિભ્રમણ કરી નાખે તો એની આવૃત્તિ કેટલી થાય 10 આવૃત્તિનો એકમ શું છે તો કે આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ શું છે HZ લખેલું છે આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ ઓકે આવૃત્તિ હવે આપણે આને આવૃત્તિના સ્વરૂપમાં શીખવાનો પ્રયત્ન કરવાના છે આ જ બધા સમીકરણો તો મારે દાખલા તરીકે ઝડપ લખવી હોય વર્તુળ માર્ગે ઝડપ છે ઝડપ તો મારે શું લખવું પડે અંતરના છેદમાં સમય તો હવે વર્તુળ માર્ગે ગતિ કરે છે તો અંતર ત્રિજ્યા કેટલી હતી કેપિટલ આર તો અંતર કેટલું થાય તો પરિઘ જેટલું થાય પરિઘ કેટલું થાય તો 2 પાઈ કેપિટલ આર બરાબર એક પરિભ્રમણ માટે કેટલો સમય લાગે તો કે આવર્તકાળ ટી જેટલો લાગે ને આવર્તકાળ ટી એટલે એક પરિભ્રમણ થયું અંતર ના છેદમાં સમય એટલે ટી બરાબર તો તમે લખી શકો છો v બરાબર 2 પાઈ આર ના છેદમાં ટી v બરાબર શું લખી શકાય 2 પાઈ આર ના છેદમાં ટી ઓકે 2 પાઈ આર ના છેદમાં ટી ક્લિયર છે આટલી વસ્તુ સમજાઈ ગઈ કોઈ વાંધો નથી હવે તમે v બરાબર શું લખી શકો તો કે v r ઓમેગા અમે ઓમેગા છીએ વાલા વિદ્યાર્થી મિત્રો
तो आर ओमेगा इज इक्वल टू टू पाई आर ना छेद में कैपिटल डी, बे बाजू थी आर आर कैंसल करना को, तो ओमेगा बराबर शू आयो तो के टू पाई ना छेद में कैपिटल डी। अब आवर्तकाल जे छे ने ए अने आवृत्ति बे नो संबंध जो ध्यान थी समझो, आवृत्ति एफ बराबर तमे वन अपॉन टी लखी शको, समझो आवृत्ति एफ बराबर शू लखी सके वन अपॉन टी, कारण के आवृत्ति शू छे तो के एक सेकंड में थता परिभ्रमणों की संख्या बराबर, अने आ हुं छे के एक परिभ्रमण पूर्ण करवा माटे लागतो समय, एक परिभ्रमण पूर्ण करवा माटे लागतो समय ने एक समय एक सेकंड में थता परिभ्रमणों की संख्या, एटले ऊपर संख्या आवे छेदमां समय आवे, एनो व्यस्त करो ला, तो आने तमे लखी शको ओमेगा बराबर 1 अपॉन टी એટલે 2 पाई एफ लखी शकाय, શું લખી શકાય ओमेगा बराबर 2 पाई एफ, क्लियर છે એટલે વસ્તુ સમજી ગઈ, ओमेगा बराबर શું લખાય 2 पाई एफ, रेडी સમજણો આટલું क्लियर डन। હાલ હવે આ ओमेगा बराबर 2 पाई एफ આ પણ ખૂબ અગત્યનું સમીકરણ છે, ओमेगा बराबर 2 पाई / t અથવા 2 पाई एफ તમે કોઈ પણ લખી શકો, ખૂબ અગત્યનું સૂત્ર છે, ઘણી વખત જરૂર પડશે। હવે આ ઓમેગા ની કિંમત તમે આ સમીકરણ માં મૂકી દો એટલે કેન્દ્રગામી પ્રવેગ તમને કેવો મળશે તો કે AC બરાબર R ઓમેગા નો વર્ગ છે, ઓમેગા નો વર્ગ કરો એટલે 2 2 4 પાઈ નો વર્ગ પાઈ આવશે, તો R થઈ જશે ધ્યાન આપજો 2 નો વર્ગ 4 આ પાઈ છે તો પાઈ નો વર્ગ થઈ જશે, અને આ F નો વર્ગ થઈ જશે આવૃત્તિ નો, અને R આવશે। હવે વાત કરીએ એકમ ની, રહી ગયો એકમ આપણે રહી ગયો, વેગ છે તો એનો એકમ તમે લખી શકો મીટર પ્રતિ સેકન્ડ, શું લખી શકો मीटर प्रति सेकंड। ओके હવે ઓમેગા જ્યારે તમે લખશો ને ઓમેગા તો અહીંયા ખૂણો થીટા છે તો ખૂણો છે ને એનો એકમ રેડિયન છે, તમને ખબર જ છે ના છેદમાં સેકન્ડ આવશે, શું આવશે ખૂણાના એકમમાં આવશે રેડિયન ના છેદમાં સેકન્ડ આવશે। ઓકે તો જ્યારે તમે ઓમેગા લખો તો ઓમેગા બરાબર શું આવે એનો એકમ શું થઈ જાય રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે રેડિયન ઇનટુ સેકન્ડ ઇન્વર્સ તમારે લખવાનું છે। પ્રવેગનો એકમ તો દર વખતે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ જ થશે કોઈ પણ જગ્યાએ હોય બરાબર, તમારે ચેક કરવું હોય તો ઓલું જે સૂત્ર હતું એના ઉપરથી ચેક કરી શકો, AC બરાબર v સ્ક્વેર ના છેદમાં r મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ એટલે મીટર નો સોરી મીટર નો વર્ગ થઈ જાય છેદમાં સેકન્ડ નો વર્ગ થઈ જાય ગુણ્યા r છે એટલે મીટર માં આવે એક એક મીટર કેન્સલ થઈ ગયું, શું આવ્યું મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આવ્યું, એટલે એકમ તમે સૂત્ર ગમે એ વાપરો એકમ એક નો એક જ હોય કોઈ દિવસ બદલાય નહીં। તો ફાઇનલી આપણને આ સમીકરણ મળે છે AC બરાબર 4 pi સ્ક્વેર f સ્ક્વેર ઇન્ટુ આ મીટર પર સેકન્ડ નો સ્ક્વેર। ઓકે તો આટલા સમીકરણ તમારે ખાસ યાદ રાખવાના છે, v r ઓમેગા અમે ઓમેગા છીએ કેન્દ્રગામી પ્રવેગ, તમે આ સૂત્ર યાદ હોય તો આમાં તમે ખાલી v is equal to r ઓમેગા મૂકી દેશો એટલે આ સમીકરણ આવી જશે, એટલે આ એની મેળે યાદ રહી જશે। બીજું ખાસ સમીકરણ આ યાદ રાખવાનું છે ઓમેગા બરાબર 2 પાઈ f અથવા 2 પાઈ / કેપિટલ t, બરાબર છે ઓમેગા બરાબર 2 પાઈ f અથવા 2 પાઈ / કેપિટલ t, કોઈ પણ તમે યાદ રાખી શકો છો, અને આ સૂત્ર f બરાબર શું લખાય આવૃત્તિ બરાબર 1 / t એટલે 1 ના છેદમાં આવર્તકાળ અથવા આવર્તકાળ બરાબર 1 ના છેદમાં આવૃત્તિ, રેડી આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે, ક્લિયર? તો ફટાફટ નોટ ડાઉન કરો અને હવે આપણે આના આધારિત એક ઉદાહરણ જોવાના છીએ, ચાલો લખી નાખજો હું જવા દઉં છું, વિડીયો પોઝ કરીને લખી લેજો। ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છીએ ઉદાહરણ નંબર 4.10, શું કહે છે એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે અને તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે, એક ધારીનો મતલબ થાય કે એની ઝડપ અચળ છે એટલે કે નિયમિત વર્તુળ ગતિ છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે, તો પહેલું જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે, શું કહ્યું પૂછ્યું છે આપણે લખતે જઈએ, કોણીય ઝડપ એટલે ઓમેગા બરાબર ક્વેશ્ચન માર્ક, રેખીય ઝડપ એટલે વી બરાબર ક્વેશ્ચન માર્ક, શું પ્રવેગ સદિશ કે અચળ સદિશ છે તેનું માન કેટલું હશે એટલે પ્રવેગનું મૂલ્ય આપણે જોઈએ છે, કેન્દ્રગામી પ્રવેગ છે એટલે આપણને ખબર જ છે ક્વેશ્ચન માર્ક। ઓકે હવે ઘણા કહે છે કે જંતુ હલવાઈ ગયું હોય આવી રીતે તો એને બહાર કાઢવાનું હોય, કઈ પ્રવેગ ગોતવા થોડું બેસાય બરાબર, પા તો દાખલો છે તો આપણે ગણવો તો પડશે જ, તમે ગમે એ બાના કાઢો। ઓકે તો ત્રિજ્યા લખી નાખીએ આર બરાબર 12 સેન્ટીમીટરમાં આપેલી છે, ઓકે ફસાઈ ગયું છે અને તમને આ આપ્યું છે જો 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે તો આના ઉપરથી તમને આવૃત્તિ મળે કે નહીં, તો જો આવૃત્તિ કેવી રીતે ગોતાય તો હું અહીંયા લખું છું સમય કેમાં છે તો કે સેકન્ડમાં છે અને અહીંયા આપણે લખીએ પરિભ્રમણની સંખ્યા, તો 100 સેકન્ડ થાય ત્યારે 7 પરિભ્રમણ પૂરા કરે તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય, 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય તો એને આવૃત્તિ કહેવાય ને, 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એને આવૃત્તિ કહેવાય, તો આના ઉપરથી તમને આવૃત્તિ મળશે f = 7 / 100,
આવૃત્તિ મળે છે f બરાબર 7 ના છેદમાં 100 ઓકે આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ ઓકે આવૃત્તિનો એકમ શું છે હર્ટ્ઝ છે તો 7 ના છેદમાં 100 આ તમને આવૃત્તિ મળી ગઈ હવે આપણે ફટાફટ સૂત્ર જ મૂકવાના છે બીજું કશું જ કરવાનું નથી સૌથી પહેલા આપણે ગોતવાનું છે ઓમેગા તો ઓમેગા બરાબર શું થાય તો કે ઓમેગા બરાબર 2 પાઈ f થાય આને તમે મ્યુ પણ કહી શકો છો પહેલા જ મેં તમને ચોખવટ કરી દીધી છે આપણે f લખશું એટલે ટૂંકમાં ભૂલ ન પડે બરાબર તો અહીંયા આપણે 2 પાઈ એટલે કેટલા થાય તો 3.14 f એટલે કેટલા થાય તો કે 7 ના છેદમાં 100 કાઢો કેલ્ક્યુલેટર હાલો ફટાફટ કોણ કરે છે તમે કરી લ્યો છો પહેલા કે હું કરું છું જોઈએ હાલો કેલ્ક્યુલેટર રાખો નો દાખલામાં ભેગું તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા એટલો તો થઈ ગયો 3.14 ગુણ્યા 2 ગુણ્યા 7 બરાબર આટલા ભાગ્યા તો કે 100 0.43 છનું આવ્યા કેટલા આવ્યા 0.43 છનું ઓકે આ મને મળ્યું 0.43 છનું તો આ આનો એકમ શું થશે તો કે આનો એકમ થાય રેડિયન પ્રતિ સેકન્ડ એટલે રેડિયન ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ કોણીય ઝડપ છે ને તો ઓમેગા પહેલો જવાબ મળી ગયો હાલ બીજું શું કીધું છે વેગ રેખીય વેગ કીધું છે ને ઓકે રેખીય ઝડપ તો રેખીય ઝડપ બરાબર વી આર ઓમેગા અમે ઓમેગા છીએ ત્રીજી આપેલી છે જો આ આવ્યું છે ઓમેગા મળી ગયું છે તો વી આર ઓમેગા અમે ઓમેગા છીએ આર બરાબર આ સેન્ટીમીટરમાં છે ધ્યાન આપજો વાલા વિદ્યાર્થી મિત્રો તો 12 ગુણ્યા 0.43 છનું કરો જે જવાબ આવ્યો એને ગુણ્યા 12 કરો ચાલો જવાબ તો લખેલો છે ગુણ્યા 12 કરી નાખો હાલો એટલે 5.27 52 આવ્યું બરાબર એટલે આપણે એને 5.27 લખીએ તો 5.27 આ વેગ છે તો એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય પણ અહીંયા ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે તો આ થઈ જશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો આ મને મળી ગયો રેખીય ઝડપ હાલો બે ના જવાબ મળી ગયા રેખીય ઝડપ શું પ્રવેગ સદિશ કે અચળ સદિશ છે અચળ સદિશ એટલે એવો સદિશ કે જેની દિશા ન બદલાય મૂલ્ય ન બદલાય પણ શું અહીંયા પ્રવેગની દિશા બદલાય છે તો કે હા સતત બદલાય છે વર્તુળ માર્ગે ગતિ કરે હમણાં આપણે થિયરીમાં જોયું હતું એટલે જવાબમાં તમારે લખવાનું કે અચળ સદિશ નથી કેવું છે માત્ર સદિશ છે તો એનું મૂલ્ય અચળ છે પણ દિશા સતત બદલાતી હોય છે હવે એનું મૂલ્ય જોઈએ છે તો પ્રવેગ કેવો છે તો કે કેન્દ્રગામી પ્રવેગ છે સેન્ટ્રીપેટલ એક્સેલરેશન એટલે એસી તો એસી બરાબર શું થાય તો કે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર થાય હમણાં જ આપણે સૂત્ર સાબિત કર્યું ને તો એસી બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર થઈ જશે તો આ થઈ જશે 0.4396 નો વર્ગ એના ગુણાકારમાં ત્રિજ્યા છે 12 ઓકે તો કરીએ હાલો હવે એક કામ કરો આનો જે ગુણાકારનો જવાબ આવ્યો છે ને એમાં આપણે ખાલી એક ઓમેગા ઉમેરવાનું હોય એટલે હું ખાલી ગુણાકારમાં શું કરી નાખું 0.4396 કરી નાખું એટલે આવીએ ને હાલો આવી જ જાય તો 2.31 ને 80 એવા એટલે 2.32 થાય કેટલો થાય તો કે 2.32 એકમ પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ પણ અહીંયા સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ તો સાહેબ એકદમ ખાલી સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવે એવો દાખલો છે ફટાફટ લખી નાખો હાલો વિડીયો પોઝ કરીને લખી નાખજો જવા દઉં છું ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રેક્ટિસ માટે ગણી લઈએ ફટાફટ જો તમને કોન્ફિડન્સ હોય તો પેલા વિડીયો પોઝ કરી રકમ વાંચી અને જાતે ટ્રાય કરો બરાબર અને એવું લાગે કે જવાબ સાચો છે ખોટો ચેક કરીએ પછી હું ગણું એટલે જોઈ લેવું બરાબર ચાલો વિડીયો પોઝ કરીને કરી લેજો ચાલો સમજી લઈ શું કહે છે કે નીરવ 1 મીટર લાંબી દોરીના છેડ નાનકડો પથ્થર બાંધી હાથ વડે સમક્ષ સીધી સમતલમાં અચળ ઝડપથી ગોળ ગોળ ફેરવે છે અત્રે ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં ન લ્યો કારણ કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ ગુરુત્વ પ્રયોગ લાગતો જોઈએ પણ એને ધ્યાનમાં લેવાનો નથી જો પથ્થર 314 સેકન્ડમાં 100 પરિભ્રમણ કરતો હોય તો તેની રેખીય ઝડપ કેટલી હશે તેના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધો શું તેના પ્રવેગ દર્શાવતા સદિશને અચળ ગણી શકાય આ વસ્તુ આપણને આપેલી છે તો ચાલો હવે આપણે હું ઉકેલ મેળવું છું એટલે સૌથી પહેલા ત્રિજ્યા તમે કેટલી લેશો તો કે 1 મીટર લેશો બરાબર જો પથ્થર 314 સેકન્ડમાં 100 પરિભ્રમણ કરતો હોય તો તમને સમય આપ્યો છે અને પરિભ્રમણની સંખ્યા આપ્યું છે રેખીય ઝડપ શોધવાની છે તો ઓમેગાની જરૂર પડશે વી આર ઓમેગા અમે ઓમેગા છીએ રેખીય ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થશે તો તમે સમજી શકો છો કે મારે આવૃત્તિની જરૂર પડશે એટલે આવૃત્તિ બરાબર આપણે હમણાં ત્રિરાશિ મૂકી દઈએ પ્રમાણ મૂકી દઈએ અહીંયા લખી નાખીએ સમય તો કે સેકન્ડમાં અને અહીંયા લખી નાખીએ પરિભ્રમણોની સંખ્યા તો કે ભાઈ જો 314 સેકન્ડમાં 100 પરિભ્રમણ કરે છે તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ થાય તો આવૃત્તિ f બરાબર શું થઈ જશે તો કે 100 ના છેદમાં 314
આને આપણે અત્યારે નામ રાખીએ તો આવૃત્તિ બરાબર શું થઈ ગયું તો કે 100 ના છેદમાં 314 હર્ટ્ઝ થઈ ગયું બરાબર ભાગાકાર નથી કરતા એમ નામ રાખી છે જોઈએ શું કામ નથી કરતા એ સેલું પડશે એટલે જ નથી કરતા જો ક્લિયર કારણ કે પાઈ ની કિંમત 3.14 આવે પાઈ એટલે 3.14 થાય તો જો આમાં 3.14 ઉડી જાય એવી કંઈક શક્યતા દેખાય છે એટલા માટે મેં નથી કર્યો ભાગાકારો વળી કે સર તમને બધું ખબર હોય એટલે ન કરો અમારે શું કરવું પરીક્ષામાં કરો નાખજો કાંઈ ફેર નહીં પડે જવાબ એ જ આવશે હા તેની રેખીય ઝડપ શોધો તો રેખીય ઝડપ v is equal to શું લખાય તો કે r ઓમેગા ઓમેગા બરાબર શું થાય તો કે ઓમેગા બરાબર 2 પાઈ f થાય બરાબર ને તો r એના ગુણાકારમાં 2 પાઈ સોરી અત્યારે એમ નામ લખે r into 2 પાઈ f ઓકે હાલો હવે કિંમત મૂકી દે 2 પાઈ એટલે 3.14 ગુણ્યા f f એટલે હું કેટલા લખીશ તો કે 100 ના છેદમાં 314 ઓકે 2 પાઈ f અને r રહી ગયું r એટલે 1 મીટર છે કાઈ ફેર પડે નહીં 100 ગુણ્યા 3.14 કરો એટલે 314 થઈ ગયું 314 છેદમાં છે એટલે આ 3 એ 3 ઉડી ગયા જો તો જવાબ શું આવ્યો તો કે 2 એકમ શું આવે તો કે રેખીય ઝડપ છે એટલે મીટરમાં છે જો ત્રિજ્યા મીટરમાં આપી છે એટલે મીટર પ્રતિ સેકન્ડ તો પેલો જવાબ મળી ગયો v is equal to 2 મીટર પ્રતિ સેકન્ડ તેના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધો કેન્દ્રગામી પ્રવેગ સેન્ટ્રીપેટલ ફોર્સ ac બરાબર તમે લખી શકો છો ઓમેગા સ્ક્વેર r અથવા તમે અહીંયા આ સમીકરણ વાપરશો v સ્ક્વેર ના છેદમાં r તો પણ સાચું છે આપણે અત્યારે v ગોતી લીધું છે એટલે v સ્ક્વેર ના છેદમાં r વાપરીએ તો ac બરાબર v સ્ક્વેર એટલે 2 નો વર્ગ ના છેદમાં r કેટલા છે તો કે 1 છે એટલે ac બરાબર 2 2 ને 4 એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ ઓકે ઓમેગા સ્ક્વેર r કરો તો e તો e જવાબ આવે પણ એના કરતા v આપણી પાસે છે તો v સ્ક્વેર ના છેદમાં r ન વાપરીએ હા હજી ઓલો ઓલો જ પ્રશ્ન પાછો શું તેના પ્રવેગ દર્શાવતા સદિશ ને અચળ ગણી શકાય તો કે સદિશ ને અચળ ન ગણી શકાય કારણ કે એની દિશા છે સતત કેન્દ્ર તરફ તમે પથ્થર ફેરવતા હો આમ હાથમાં લઈને તો એની દિશા સતત તમારી અહીંયા જે હોય ને દોરી એ તરફ આવે બધી જગ્યાએ તો દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું છે અચળ છે એટલે અચળ સદિશ ગણી શકાય નહીં તો આ રીતના એકદમ સિમ્પલ દાખલા આમાંથી તમને પૂછાય છે હજી આગળ આપણે જેમ જેમ વધતા જશું એમ આના ઉપયોગ આગળ આપણે કરવાના છીએ તો લખાઈ ગયું ઓકે તો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટરના સ્વાધ્યાયની સાથે ત્યાં સુધી આવજો